तो अमदावादमां आरटीईमां एडमिशनना बहाने एजेंटो सक्रिय थया छे। अमदावादीओने आवा लेभागु તત્વોથી સાવધાન રહેવું પડશે। જી બિલકુલ ચોક્કસ। આરટીઈની જે ઓનલાઈન પ્રક્રિયા જે છે 10 તારીખથી શરૂ થઈને 22 તારીખ સુધી ચાલનારી છે। ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીઓને સ્વનિર્ભર શાળાઓમાં 25% સીટ પ્રમાણે પ્રવેશ મળે અને તેઓ નિઃશુલ્ક ભણી શકે તે પ્રકારે સરકારની આ નિઃશુલ્ક યોજના છે। તેમાં હમણાં મળેલી જાણકારી પ્રમાણે સોશિયલ મીડિયા દ્વારા કે વાલીઓને લોભ લાલચ આપી અને સાયબર કાફેમાં એડમિશન અપાવવા માટેની એક પ્રકારની જાહેરાત કરેલી આરટીઈ કાફે દ્વારા જાણવા મળેલી છે। ખરેખર બિલકુલ ગેરવ્યાજબી છે, આ ગેરરીતિ છે। આમાં આવી રીતે કોઈપણ પ્રકારે પ્રવેશ આપવાનો દાવો ન કરી શકે, ફક્ત એ ઓનલાઈન ફોર્મ ભરી શકે। ઓનલાઈન ફોર્મ ભરવા ઉપરાંત તમને સ્પેશિયલ કોઈપણ શાળામાં પ્રવેશ અપાવી દેશે તેવી કોઈપણ વાતમાં કોઈપણ રીતે અગાઉ પણ કહ્યું છે, આજે પણ કહીએ છીએ કે કોઈ વાલીએ આ પ્રકારે છેતરાવવું નહીં, આવી કોઈ બાબતમાં એમણે ભરમાવવું ન જોઈએ। હું એટલું ચોક્કસ કહીશ કે હેલ્પલાઇન અમારી છે, અમદાવાદ શહેરની હેલ્પલાઇન છે, દરેક જિલ્લાઓની હેલ્પલાઇન છે અને રાજ્ય કક્ષાએથી પણ હેલ્પલાઇન નંબર જારી કરેલો છે। તમે આવી કોઈ પણ પ્રકારની કોઈ લોભ લાલચવાળી જાહેરાત ધ્યાનમાં આવે, કોઈ એજન્ટ તમારા ધ્યાનમાં આવે તો તમે ચોક્કસ એ નંબર ઉપર કોલ કરી અમને જાણકારી આપો। અત્યારે જે આરટીઈ કાફે દ્વારા જે પ્રકારની જાહેરાત કરેલી છે તેની સામે તો નિયમાનુસારની કાર્યવાહી કરવા માટે અમે વડી કચેરીને જાણ કરી અને તેમના દ્વારા જે કોઈ સૂચના મળશે તેના પ્રમાણે અમે કાર્યવાહી કરીશું। પણ આપના માધ્યમથી હું ચોક્કસ સૌ વાલીઓને નમ્ર વિનંતી સહિત એમને એક અપીલ કરીશ કે આવી કોઈ પણ પ્રકારની છેતરામણીમાં તમે આવશો નહીં। ઓનલાઈન પોર્ટલ છે, આરટીઈનું એડમિશન માત્ર ને માત્ર ઓનલાઈન થાય છે, એમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને અગ્રતાનો જે ક્રમ નક્કી કરેલો છે 14 પ્રકારના જે અગ્રતાઓ છે એના પ્રમાણે જે તમે ડોક્યુમેન્ટ્સ આપેલા હોય અને તમારી જે આવકની મર્યાદા છે તે પ્રમાણે તમે લાયકાત ધરાવતા હશો તો તમને નિયમાનુસાર પ્રવેશ તમારા 6 કિલોમીટરની રેન્જમાં આવતી શાળામાં તમને મળશે। આમાં કોઈની કોઈ પણ પ્રકારની લાલચમાં આવવું નહીં તે હું આપના માધ્યમથી જણાવવા માંગીશ। સાહેબ, 3-3 હજાર રૂપિયા ઉઘરાવે છે આરટી કાફે વાળા, તો કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે? એમની સામે ફરિયાદ થઈ શકે, પોલીસ ફરિયાદ થઈ શકે, સાયબર ક્રાઇમમાં ગુનો પણ દાખલ થઈ શકે। પણ આ પ્રકારે હું એટલું ચોક્કસ આપને કહીશ કે વડી કચેરીનું માર્ગદર્શન લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, આપણે જે વાલીઓ સામાન્ય એમની રીતના ભરતા હોય છે એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોય છે કે નથી ભરવાની હોતી? બિલકુલ નિઃશુલ્ક છે, પ્રવેશ પણ નિઃશુલ્ક છે અને ધોરણ 8 સુધી તેમનો અભ્યાસ જે છે એમાં પણ કોઈ પણ પ્રકારની ફી શાળામાં એમના માટે લેવામાં આવતી નથી। એટલે ઓનલાઈન ફોર્મ જો વાલી જાતે ભરે તો એને કોઈ પણ પ્રકારનો ચાર્જ એને આપવાનો થતો જ નથી, પરંતુ તેઓ ઘણીવાર આવા સાયબર કાફેમાં જઈ અને આ વાલીઓ જે છે ખાસ કરીને ગરીબ હોય છે અને તેઓ જાણકારીના અભાવે આવી રીતે સાયબર કાફેમાં જાય છે અને પછી એ પોતાના બાળકને એડમિશન અપાવવામાં આવી પ્રકારની જે લાલચો હોય છે એમાં આવતા હોય છે। પણ એવું ન આવવું જોઈએ અને આવી કોઈ પણ પ્રકારની ફીસ જે છે સાયબર કાફે લઈ ન શકે અને એને અપાય પણ નહીં। તો મહત્વનું છે કે અમદાવાદીઓને આવા તત્વોથી સાવધાન રહેવું પડશે। આ જે વેબસાઇટ બનાવવામાં આવી હતી તેના માધ્યમથી ઘણા બધા લોકો છે તે લૂંટાયા છે।